तो राजकोटना चंद्रावाड़ा विस्तार में शिवाजीनगर में पुत्र पिता की छरी नौ घा झीकी ने पतावी देता पुलिस काफलो दौड़ी आव्यो हतो। त्यारे आ समग्र घटना में परिवारजनों पहला तो राजूभाई पोताना हाथे ज छरी घा झीकी आपकात कर लीधा स्टोरी घड़ी काढ़ी थी। बाद में पुलिस आखरी पूछपरछ करता बीजा नंबर दीकरा रोहिते ज पिता की हत्या करायानु कबूल्यू हतु। पुलिस आरोपी रोहित ने धरपकड़ कर हत्यानो गुनो नोंधी पूछपरछ हाथ धरी छे। दारू सहित नशा की आदत धरावता राजूभाई रोज नशा में बान भूली घरमा गमे तेनी साथे माथाकूट करी लेता हता। गत रात्रे पण पत्नी साथे झगड़ो कर्यो हतो ने सवारे पण फरी खेल करता आरोशी भरायला पुत्र रोहिते जनून थी छरीना घा झींकी दीधा हता अने तेमनो ढीम ढाई दीधो हतो। पहला तो राजूभाईए जाते छरीना घा खाईने आपघात करेनी स्टोरी मोटा दीकरा अने तेनी पत्नी उभी करी हती, परंतु पुलिस तपास में बीजा नंबरना पुत्र रोहिते हत्या कर्या होवाना भेद खुल्या हता। मृतक पत्नी गीताबेने जणाव्युं हतुं के तेमना पति राजूभाईने लांबा समयथी दारू सहितनो नशो करवानी आदत हती। नशो करी तेओ घरमां झगड़ा करता हता त्यारे गत रात्रे पण नशानी हालतमां तेमनी साथे माथाकूट अने मारामारी थई हती। 7 वर्षथी अमने बधाने हेरान करे, 7 वर्षथी हेरान करे, ટીકડા પાવડર ને ચલમ ને ગાંજો ને બધી બહુ નશો કરે, બહુ નશો કરે, પછી અમને બધાને કોઈને આખી રાત ને દિને રાત હુવા ન દે, જેની આવે એની રિક્ષા લઈને વહી જાય, જેનું આવે એનું વાહન લઈને વહી જાય, જે આવે એ લઈને વહી જાય, પછી એને પોલીસ વાળા અમારા ઘરે આવે। થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચુનારવાડામાં રાજુ ઉકા મકવાણા કરીને જે એક 45 વર્ષની ઉંમરના ભાઈ છે એમની હત્યા થઈ છે અને તાત્કાલિક પોલીસને સવારે જાણ થતાં તેનું મેડિકલ જ્યાં કરાવવા માટે લઈ ગયા હતા 108માં, ત્યાં જોયું તો એ ગુનો હત્યામાં પરિણમ્યો હતો અને એમના પોતાના દીકરા રોહિત કરીને છે એણે જ પોતાના પિતાની હત્યા કરેલી અને પછી એ બધા દવાખાને ત્યાં હાજર હતા અને યુક્તિ પ્રયુક્તિથી પૂછતા પોલીસને શંકા જતાં પીઆઈ હળિયાએ એને દીકરાને પોલીસ સ્ટેશન લઈ આવ્યા અને પછી થોડીક આકરી પૂછપરછ કરી એટલે એણે કબૂલ્યું કે મારા પિતાની હત્યા મેં પોતે કરી છે અને હત્યા પાછળનું કારણ એના પિતા એની માતા સાથે ઘણા સમયથી અવારનવાર ઝઘડો કરતા હતા અને છેલ્લે જ્યારે એની માતાને એના પિતા છરી લઈને મારવા ગયેલા ત્યારે એ હાજર હતો અને પોતે પોતાની એની એના પિતાની પાસે રહેલી છરી પડાવી અને એણે એના છરીથી હત્યા કરી છે। હત્યાના બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, તેમજ ભાઈની અટકાયત કરીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો। પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક અને આરોપી બંને રિક્ષા ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા। રાજુ મકવાણા દારૂ અને ગાંજા સહિતના નશાનો ટેવ ધરાવતો હોવાને કારણે અવારનવાર પૈસા બાબતે પોતાની પત્ની સાથે તેમજ પોતાના પુત્રો સાથે માથાકૂટ કરતો હતો, જેથી ઘણા સમયથી ખુદ પરિવારના સભ્યો પણ રાજુ મકવાણા ત્રાસથી કંટાળી ગયા હતા। કેમેરામેન મુસ્તફા લાકડાવાલા સાથે સંવાદદાતા લખીરાજસિંહ ઝાલા, નિર્માણ ન્યૂઝ, રાજકોટ।